હેલો ફ્રેન્ડ, આજે તમને થોડેક નવી અપડેટ માટે આપણે વિડીયો લાવેલા છીએ. તો કે જે વિદ્યાર્થી મિત્રો જે પીસી ક્લાસ વનની તૈયારી કરે છે, ડીવાયસો તૈયારી કરે છે, તેના માટે એક સારા સમાચાર છે. નવી એક ભરતી આવવાની છે એસટીએની, જેની ઘણા વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બે વર્ષથી એની ભરતી નથી થયેલી. હવે ટોટલ એમાં 350 થી 400 જેટલી વેકેન્સી આવવાની છે, એટલી પૂરેપૂરી શક્યતાઓ છે. હવે એની ભરતીની ક્યારે માહિતી આવશે? તો કે લગભગ એકાદ મહિના પછી એની નોટિફિકેશન આવી શકે છે કે આ સમયે ફોર્મ ભરાશે, અથવા ડાયરેક્ટ પણ એના ફોર્મ ભરવાની તારીખ આવી શકે છે. હજી એને ઓફિશિયલ ન્યૂઝ નથી આવ્યા, પણ ભરતી આવવાની છે એ કન્ફર્મ છે, અને 350 થી 400 એટલી વેકન્સી આવશે. એમાં પણ આપણે જે સિલેબસ જે છે એ તમને કહું તો કે ડીવાયસોનો સેમ ટુ સેમ સિલેબસ હોય છે એમાં. એસટીએમાં જૂની જે પરીક્ષા લેવાયેલી હતી એમાં, એટલે આપણે ડીવાયસોનું બુક લિસ્ટ સંપૂર્ણ મૂકેલું છે. જો તમારે જોવાનું બાકી હોય તો જોઈ શકો છો. સબ્જેક્ટ વાઇઝ પણ અત્યારે સિરીઝ ચાલુ છે આપણે, એ પણ 2 થી 3 દિવસમાં કવર કરી આપીએ, જેથી કરીને તમારે સબ્જેક્ટ વાઇઝ જો 2 થી 3 મહિનાનો ટાઈમ મળે તો પણ તમે કઈ રીતના એસટીએ પરીક્ષા પાસ કરી શકો તેની માહિતી તમને મળી શકે. અને ટોપિક વાઇઝ આપણે બનાવેલા છે બધા વિડીયો. અને હવે બીજી કઈ કઈ ભરતી હોય તો કે અકાઉન્ટની જે વિદ્યાર્થી મિત્રો બીકોમ કરેલું છે ગ્રેજ્યુએશન, તે બધા વિદ્યાર્થી મિત્રો સારા સમાચાર છે. અકાઉન્ટની પણ સારી એવી ભરતી આવવાની છે, એટલે જો તમે સાથે સાથે બીજી કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો તમારે સબ્જેક્ટની પરીક્ષામાં તમારે વધારે ધ્યાન આપો તો વહેલી તમે કે તમે ગવર્મેન્ટ પરીક્ષા પાસ કરી શકો છો. કારણ કે એમાં કોમ્પિટિશન બહુ ઓછું થઈ જાય છે અને તમારા સબ્જેક્ટનું આવે છે, એટલે તમે વધારે મહેનત કરી શકો છો. અને બીજા જે ગ્રેજ્યુએશન વધારવાળા વિદ્યાર્થી મિત્રો છે, જેમ કે જુનિયર ક્લાર્ક માટે તૈયારી કરે છે, તે વિદ્યાર્થી મિત્રો માટે સારા સારા સમાચાર છે. ગૌણ સેવા પરીક્ષા મંડળ જે છે અત્યારે પરિપત્રો મંગાવશે, કયા કયા વિભાગમાં કેટલી વેકન્સી ખાલી છે. એની ટોટલ અત્યારે 6000 જેટલી ભરતીઓ ખાલી છે જુનિયર ક્લાર્કની, એટલે એમાં વીએમસી જુનિયર ક્લાર્ક જે છે એ બધી અલગ ભરતીઓ હોય છે, પણ અહીંયા ખાલી જુનિયર ક્લાર્કની વાત થઈ રહી છે. પછી એમાં સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક એ પણ બધી ભરતીઓ 6000માં કાઉન્ટ થઈ જશે એવી માહિતી છે. ટોટલ ઓફિશિયલ ન્યૂઝ આવશે ત્યારે તમને અલગથી આપણી ચેનલમાં વિડીયો મૂકી આપીશ, એટલે ચેનલમાં તમે નવો તો જોડાયેલ રહેજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહે. અને જુનિયર ક્લાર્કને એને આપણે બુક લિસ્ટ બધા બનાવી છીએ, જેથી કરીને નવી અપડેટ બુક્સ વિશે માહિતી અને ભરતી વિશેની માહિતી તમને મળતી રહે. હવે આવી રીતના એક આપણે નવી અપડેટ હતી. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, અને મહેનત જરૂર રાખજો. કારણ કે 2023માં સારામાં સારી ભરતીઓ આવવાની છે, અને 2024માં કદાચ જુનિયર ક્લાર્કની એની ભરતી આવી શકે છે. અને નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર જો પરીક્ષા લેવાય તો સીસીસીઈ, એટલે જે કંઈ માહિતી નવી પરીક્ષા પદ્ધતિ, એમાં 100 માર્કનું પેપર એક પહેલાં લેવામાં આવશે, પછી બીજી એક્ઝામ લેવામાં આવશે મેન્સ. તો એ 100 માર્કમાં 70 માર્કનું ગણિત રીતની હોય છે, તો તે મુજબ તમે ધ્યાન રાખજો અને એ મુજબ તમે પરીક્ષામાં તૈયારી શરૂ અત્યારથી કરી. જે વિદ્યાર્થી મિત્રો નવા છે એને પહેલી વખત ફોર્મ ભરવાના છે, બાકી એનું પણ આપણે બુક લિસ્ટ બનાવેલું છે રીઝનિંગનું ગણિતનું, તો તે પણ તમારે જોવું હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને નવી અપડેટ વિશેની પણ માહિતી તમને બુક જે છે એની પણ માહિતી મળતી રહે છે, કઈ કઈ બુક સારી છે એ બધી ગણિત અને રીઝનિંગ માટેની. અને બીજા સબ્જેક્ટની તો આપણે બુકો આવે જ છે, એના વિડીયો પણ આપણે ચેનલમાં દરરોજ આવતા હોય છે, જે નવી નવી અપડેટ બુક આવતી હોય છે. આવી રીતની માહિતી હતી. માહિતી ગમે તો લાઇક કરી આપજો, ચેનલ મનો હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ મળતી રહી. થેન્ક યુ.